તમે પહોંચો છો અહીં આગળ, અહીં સુરત છે અને આ બરોડા છે. ક્લિયર? આ સુરત થી અહીંયા આગળ થી સુરત થી 10 વાગે આ બસ નીકળી અને ક્યાં પહોંચી? સુરત થી 10 વાગે આ બસ નીકળી છે અને આ રસ્તે અહીંયા આગળ થી જાય છે અને આ રસ્તે પહોંચી કઈ જગ્યાએ? બરોડા. તો એસ થી બી તરફ આ બસ ગઈ, બરાબર. ચલો હવે બીજી બસ અહીંયા આગળ, આ 1 વાગ્યાના ટાઈમે અહીંયા આગળ, બરાબર. આ 1 વાગ્યા અહીંથી નીકળે છે બરોડા થી એક બસ, બરાબર. અને કોઈ પણ માર્ગે જાય, આમ કરીને કોઈ પણ માર્ગ લઈ લો, એ રસ્તામાંથી બહુ વાંકા ચૂકે રસ્તે જાય છે અને અહીંયા આગળ જાય, તો અભી આ સ્થાન પર તમે જોઈ શકો કે 11 વાગ્યાના થોડાક આગળ ટાઈમે, 11:15 એ બંને બસ મળે છે. સપોઝ માન લો તમે ગમે તે માર્ગે જશો, આ અહીંયાથી આ બસ અહીંયાથી શરૂ થઈ બી થી આ એસ પર આવી ગઈ, બી થી સુરત એટલે બરોડા થી સુરત આવી, આ સુરત થી બરોડા ગઈ, બંને એક જગ્યાએ અહીંયા એક જગ્યાએ મળી. તો આ રીતે એનો જવાબ લવાય બાય યુઝિંગ આલેખ, બરાબર. ગ્રાફ પરથી તમે ઘણી બધી માહિતી લઈ શકો છો, માટે ગ્રાફ આપણી માટે અગત્યના છે, બરાબર. માટે ગ્રાફ આપણી માટે અગત્યના છે. હવે સમજ્યા? હા કે ના? ઓકે. તો હવે પછી જે હું તમને ચલાવું છું, તો આલેખ વગર તમે આનો જવાબ આપી શકો નહીં, કોઈ પણ સંજોગોમાં આ જ પ્રશ્નનો જવાબ તમે આપી શકો નહીં. માટે આલેખ આપણી માટે સૌથી જરૂરી વસ્તુ થઈ. પછી આપણે આલેખની થોડી ચર્ચા કરી લઈએ. કે આલેખ તો તમને ડાયરેક્ટ જ તમને આપી દીધા છે, એક્સ અને ટી ના આલેખ આપેલા છે, વી અને ટી ના આલેખ આપેલા છે, એ અને ટી ના આલેખ આપેલા છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણે વારાફરતી સમજીએ, એ પહેલા થોડુંક બેઝિક આપણી જોડે હોવું જોઈએ કે ભાઈ આલેખ આપણે 8માં 9માં 10માં કેવી રીતે દોરતા આવ્યા છે, બરાબર. એટલે ઝીણા ઝીણા સ્ક્વેર વાળા તમને આલેખ ગ્રાફ તમને આપેલા હશે પેપર, એની અંદર તમે એક્સ અક્ષ ને વાય અક્ષ એવું લખતા હતા. ચલો સપોઝ માન લો કે તમારી જોડે એક રિલેશન છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ સોરી વાય બરાબર 2x નો આલેખ દોરો, એવું તમને કહે, બરાબર. દોરો તો યાદ કરી લોજો, તમે આ રીતે બે બોક્સ બનાવતા હતા. યાદ આવે તો મને હા કે ના માં જવાબ આપજો. અહીં કિંમત એક્સ લેતા હતા, અહીં કિંમત વાય આવતી. દાખલા તરીકે અહીંયા આગળ એક્સ ની કિંમત હું 0 મૂકું તો એક્સ બરાબર 0, તો વાય બરાબર પણ 0. એક્સ બરાબર જો હું 1 મૂકું તો 1 × 2 એટલે આ 2 થાય વાય. ચલો એ જ રીતે અહીંયા આગળ 2 મૂકું તો આ 4 થાય છે, 3 મૂકું તો અહીં 6 થાય છે, 4 મૂકું તો અહીંયા આગળ 8 થશે, 4 × 2 8, 5 મૂકું તો 10 થાય છે. આટલા રીડિંગ, તો વધારે રીડિંગ જેમ હશે એમ સારો ગ્રાફ આપણો આવે, આટલા આપણે રીડિંગ લીધા, બરાબર. પછી ગ્રાફ પેપર લેતા હતા, યાદ કરો. આવું કઈ કરતા હતા તમે કે નતા કરતા? હા કે નામાં જવાબ તો આપો. હા તો પછી અમે બધા તો એકદમ શાંત બેસી જાવ, તો પછી મને ખબર જ નહીં પડે કે તમને શું આવડે છે શું નહીં, બરાબર. ચલો 1, 2, 3, 4, 5, 6, 7, 8 સુધી આપણે લઈએ, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો આ એક્સ બરાબર જયારે 1 લઈએ, બરાબર, 0 લઈએ તો 0 0 આપણે એક આવું રાઉન્ડ હતા, એક રો બીજો કલર આપણો, બરાબર. હવે 1 1 હોય ત્યારે અહીંયા આગળ આવતું 2, બરાબર. જયારે 2 લઈએ તો અહીંયા આગળ આવતું હતું એને 4 નું મૂલ્ય આવતું હતું, 3 લઈએ તો અહીંયા આગળ 6 મળે છે, 4 લઈએ તો અહીંયા સીધા નું મૂલ્ય 8 લે છે. અને અહીં તમે જોઈ શકો કે આ રેખા ક્યાંથી પસાર થાય છે, ઉગમ બિંદુ માંથી પસાર થાય છે. આ રીતનો આપણને એક આલેખ મળે છે, બરાબર. અને અહીંયા આગળ તમને શું મળે છે? તો સુરેખા મળે છે. શું મળે છે? સુરેખા. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? ચલો હવે અહીંયા આગળ આ સુરેખાનો ઢળ જો શોધવાનું કે ઢળ 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 મીન્સ કે ટેન થીટા, બરાબર. આ યાદ રાખજો, કારણ કે આપણે આ દાખલામાં ઉપયોગમાં આવવાનો છે. એના કોઈ પણ બિંદુને અહીંયા આગળ અહીં નીચે ખેંચો, બરાબર. તો એક્સ અક્ષ સાથે જે ખૂણ બનાવે એને થીટા કહેવાય, બરાબર. ક્લિયર? કોઈ પણ પી બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતા એ મળતો સ્થાન સદિશ, અને આ સ્થાન સદિશ આપેલા સમયે સંદર્ભ રેખા સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને કોણીય સ્થાન અથવા તો ખૂણો કહેવાય ખાલી એને. તો આ થીટા થયો. અત્યારે તમે એટલી બધી લાંબી વ્યાખ્યા યાદ નાખશો, સેકન્ડ પાર્ટ જયારે હું ચલાવીશ ત્યારે એને કોણીય સ્થાનની વ્યાખ્યા આવશે, હું તમને ડેફિનેટલી બધું મળે કરાવીશ. અત્યારે અહીં જોઈ લો, આ ટેન થીટા થયો. તો ટેન થીટા બરાબર શું થાય? જુઓ અહીંયા આગળથી આ અંતર, આ સામેનું અંતર, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ટેન થીટા નો મિનિંગ શું થયો? ટેન થીટા યાદ કરો, ટેન થીટા 10માં 3માં શું ભણ્યા આપણે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ભણ્યા છો ને આવું કે નથી ભણ્યા? હે
चलो सामेनी बाजु शू थाय तो थीटा नी सामेनी बाजु एटले आखू अंतर तमारुं शू थयुं अहींथी च्या अहींयाथी शरू करीए ने आटले सुधी जी एटले टोटल आठ थयुं तो सामेनी बाजु आठ छे पासेनी बाजु केटली छे तो चार छे तो अहींथी कट करी नाखो एटले बे तो जवाब तमारो आवे बे therefore tan theta is equal to 2 અને therefore theta is equal to tan inverse 2 આઈ મેં શીખવાડ્યું છે યાદ કરી લો theta શોધવાનું શીખવાડેલું છે ને જેને નહીં ખબર હોય જેને હા બાકીના બધાને આ મેં શીખવાડેલું છે ભાઈ તને શીખવાડી દઈશ ચિંતા ના કરીશ બરાબર તો આના પરથી તમે tan theta પણ શોધી શકો છો અને tan theta અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ બિંદુ પાસે દોરો તમે તો આનો જવાબ એક સરખો જ આવશે તમે કોઈ પણ બિંદુએ જશો ને तो टेन थीटा अगर एक सरखो ढाल एक सरखो क्लियर तो सूत्र लखाय सूत्र सुरेखा नु सूत्र सुरेखा एक सूत्र वाई बराबर एम एक्स प्लस सी जहाँ एम जे छे ढाल बतावे क्लियर आ एक्स एटले तमारो एक्स चल नी वात करे छे वाई एटले वाई चल नी वात करे छे वाई अक्ष नी वात करे अने सी एटले एक्स अने वाई एक्स एक्स अक्ष अने वाई अक्ष साथेनो आंतरछेद थाय ए आंतर छेद तुम जो सको कि एक बीजा ने अगर छेदी नाखे क्या उगम बिंदु पर तो आना जवाब जीरो आवशे उगम बिंदु अगर जीरो छे तो अगर तुम जवाब लखवा जाओ तो y बराबर ढाल तमारो छे 2x तो जवाब तमारो आई एनु ये जोई लो सूत्र एनु ये आई जाय छे हेलो चलो तो आ टाइप नी वस्तु तमारा माइंड नी अंदर अत्यार फरवी जोईए आने गोखी ना मारसो आजे ना आजे आ तमे जस्ट एक एक्जाम्पल आप्युं छे एटले आवुं विचारशो ने बोर्ड नी परीक्षा के एंट्रन्स में आवुं बधुं पूछे पण आ बधुं याद राखवानुं अने रीत याद राखजो के मैं टेन थीटा केरी दे लीधो बराबर हवे सपोज मानी लो के अहींया आगळ आनुं सूत्र सुरेखानुं सूत्र याद राखी लो जो y बराबर एम एक्स प्लस सी आने याद राखजो सुरेखा माटे y बराबर एम एक्स प्लस सी आ सुरेख सुरेखा माटे हूँ ध्यान रखो चलो अब मान लो कि अगर त्रण मूकू छू तो शू थाय चलो एक्स तो मैं बदलो अगर चलो अगर त्रण मूक्या तो शू थशे बोलो हवे जीरो माटे जीरो थाय एक माटे अगर शू थशे त्रण बे माटे छ त्रण माटे नौ चार माटे बार चलो आटले सुधी लीए पांच माटे पंदर थी जशे क्लियर चलो हवे आनो ग्राफ आपणे दोरीए समझ पड़े छे ने ओके चलो अहींथी पाछो जीरो जीरो लेवानो आ बधा ग्राफ ने आपणे समझ होवी जोईए के ग्राफ में ढळ शू छे बराबर अने सामेनी बाजू कोने के पासेनी बाजू कोने कहेवाय थीटा केवी रीते शोधाय आ बधी वस्तु आ माइंड में होवी जोईए कारण के आनी अंदर दाखला नी अंदर आवाना छे आ रीतना आप फक्त जो सुरेखा माटे कराव छो पछी करवा आवे दाखला तरीके करवा आवो पण आई सके आवो पण करवाई सके बराबर तो आनी माटे आपणे शू करीशुं अने आनी माटे ढळ केवी रीते लईशुं एनो टेन थीटा केवी रीते लईशुं ए सवाल आपणी माटे અગત્યના છે નહીં કે એને થિયરી તમે ગોખી મારવાની વાત ના કરશો આને ચલો અહીં હું લઉં છું બે ના ડિફરન્સ લઈશું તો નહીં ચાલે ઓકે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 पंदर ले लिए चलो तेर चौदह ने पंदर चलो पंदर सुधी गया चलो अहीं आगर एक बे त्रण चार पांच पांच सुधी बराबर एक्स अक्ष वाई अक्ष ऊपर एक्स अक्ष लीजिए बराबर जीरो 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 आई गयो चलो वन माटे क्या आवे तो थ्री पर आवे टू माटे टू माटे कितना आवे छे छ पर छ पर आया थ्री माटे नाइन फोर माटे ट्वेल्व पर आयो छे ने पांच माटे पंदर तो अहीं गति एक सुरेखा आम जशे तो सुरेखा लागती नथी पण तमारे देखाशे थोड़ी आम बाकी गई मारे चलो आ रीतनी एक सुरेखा आपणने मळी हवे जोई शको छो के अहीं आगळ थी आ लाइन टू अहीं आगळ कर्यो आ थीटा थयो चलो tan theta અહીં શું લખાશે tan theta બરાબર સામેની બાજુ અહીંથી આટલું અંતર એટલે આ જ અંતર થયું તે થશે 15 અહીંથી આટલું અંતર તો એ થયું 5 કટ કરશો એટલે તમારો જવાબ આવશે 3 માટે theta બરાબર તમારી જોડે વેલ્યુ આવી tan inverse 3
અથવા તો આ જે આવ્યો એને કહેવાય ઢાળ. આ તો મેં તમને ચલાવ્યું છે એટલે હું લખું છું, બાકી એટલી જ. હા, કોઈક વાર તમે પૂછી શકે તો ઇન્વર્સમાં તમે જવાબ આપી શકો, ઢાળ આવી ગયો આટલું. બરાબર, હવે આપણું સમીકરણ વાય બરાબર એમ એક્સ પ્લસ સી અને ઢાળ ને લખાય એમ, એમ વડે લખાય. બરાબર, તો એમની વેલ્યુ ત્યાં આવી ગઈ, એક્સ એમને એમ રાખવાના, સી અહીં શું આવે, એક્સ અક્ષ અને વાય અક્ષ ને આ ઉગમ બિંદુ પર છેદે છે. આ જે સૂર્ય છે ક્યાં છેદે છે, ઉગમ બિંદુ પર, એટલે સી બરાબર ઝીરો થાય. એટલે તમે લખશો 3x + 0, ધેરફોર y = 3x. જવાબ આવી ગયો, જોઈ લો. ઇન વિચ પાછું સમીકરણ આવ્યું, ઓકે. તો આ ફિઝિક્સ ના જાદુ બતાવ્યું છે. બરાબર, ચલો આ ફિઝિક્સ ના જાદુ જોઈ લો. ચલો હવે આગળ વધીએ. હવે કોઈ જગ્યાએ ઢાળ તમને ઢાળની સાથે આંતરછેદ આપેલો હોય, બરાબર, ઇન્ટરસેક્શન તમને એક્સ અક્ષ સાથે કાં તો વાય અક્ષ સાથે આપેલું હોય ત્યારે શું થાય એ જોઈએ. ચલો વાય બરાબર અહીંયા આગળ 3x - 1, બરાબર નો અંદાજ નહી હોય કે આનો ઉપયોગ કેટલો ગજબ છે. એક્સ વેલ્યુ, આ વાય, એક્સ ની વેલ્યુ આપણે બદલવાની. તો એક્સ બરાબર આપણે પેલા પેલો ઝીરો મૂકીએ, એક્સ ની વેલ્યુ ઝીરો મૂકીએ, આ ઝીરો થઈ ગયું તો -1 જવાબ આવ્યો અહીંયા આગળ. ચલો x બરાબર 1 મૂકીએ તો 1 × 3 એટલે 3 થયા, 3 માંથી 1 ગયો એટલે 2 આવે જવાબ. અહીં તો 3 મૂકશો, અહીં સોરી અહીં 1 મૂકશો તો અહીં આગળ આવશે તમારો જોડે જવાબ 2. ચલો ફરી પાછો એનો જવાબ તમે 2 મૂકો છો, 2 અહીં આગળ મૂકીશ એટલે 3 × 6 થયા, એટલે 2 મૂકીએ તો અહીં 3 × 6, 6 માંથી 1 જશે એટલે 5. ચલો 3 મૂકીએ એટલે 3 × 9, 9 માંથી એટલે 8 થશે. ક્લિયર, ચલો એના પછી એક રીડિંગ વધારે લઈ લઈએ આપણે, 4 મૂકીએ થશે કે 4 × 12 માંથી જશે એટલે 11. આ રીતના આપણને રીડિંગ મળે. બરાબર, ક્લિયર આટલી વસ્તુ. ચલો તો હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે મારે હવે આનો ગ્રાફ દોરવો છે. x અક્ષ, આ y અક્ષ, બરાબર. અહીં તમે એ યાદ રાખો જેના મૂલ્ય બદલવાથી મૂળ બદલાય એ તમારે હંમેશા x પર રખાય. એક્સ ઇન્ડિપેન્ડન્ટ છે, એ ડિપેન્ડન્ટ નથી, ડિપેન્ડન્ટ કોણ છે, વાય છે. વાય એક્સ પર આધાર રાખે છે પણ એક્સ એ વાય પર આધારિત નથી અત્યારે. હા, તમે આખું ઇક્વેશન ફેરવો તો બરોબર છે પણ અત્યારે તમારી જોડે જોવે કોની વેલ્યુ બદલવાથી વાય ની કિંમત બદલાય છે, એક્સ ની. માટે એને એક્સ અક્ષ પર જ રખાય. જેને બદલવાથી વાય ની વેલ્યુ બદલાય એને હંમેશા એક્સ અક્ષ પર રાખો. ચલો તો એક્સ અક્ષ પર આપણે મૂક્યું, ચલો પેલું ઝીરો. તો એક્સ બરાબર ઝીરો હોય તો વાય બરાબર અહીં -1 આપણે લઈ લઈએ, આ -1 છે તો -1 પર અહીંયા આગળ આપણને પોઈન્ટ મળે છે. એક્સ બરાબર જયારે 1 હોય, આ 1 છે, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, બરાબર. ચલો 1 માં આગળ તમને મળે છે 2 પર, ઉપર આગળ મીધો પોઈન્ટ, બરાબર. ચલો 2, 3, 4, 5, 2 પર આપણને મળે છે કેટલા પર, 5 પર મળે છે. ચલો 3 પર 8 એટલે આટલે આવે છે. ચલો 3 પર 8 આવે છે અને 4 પર 11. હવે જુઓ અહીંયાથી આપણે આ લાઈનને આપણે આ રીતે જોઈન કરતા હતા, યાદ કરી લોજો. ક્લિયર, હવે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી એટલે એનો મતલબ એ થયો કે અહીંયા આગળ જે મળ્યો એને ઇન્ટરસેપ્ટ સી કહેવાય. બરાબર, તો સી ની વેલ્યુ આગળ કેટલી આવે છે, -1. સી બરાબર તમારા જોડે -1 આવે. હવાનો ઢાળ શોધીએ, બરાબર. ઢાળ એટલે કોઈ પણ બે બિંદુ લઈ લો, આ બિંદુ ને એક આ બિંદુ લઈ લીધું આપણે. ચલો આને ને આને જોઈન્ટ કર્યો, આ થીટા બન્યો. તો ટેન થીટા ની વેલ્યુ, ટેન થીટા બરાબર શું લખાય, સામેની બાજુ. સામેની બાજુ એટલે અહીંયા આગળ તમારા જોડે 8 અને અહીંયા આગળ કેટલા છે, 2. એટલે 8 માંથી 2 બાદ કરશો, આ બે નો તફાવત આવશે એટલે તમને આ મૂલ્ય મળી જશે અને આ બે મૂલ્ય. અહીં 3 - 1, સમજ પડે ને હું શું કરું છે. આટલે થી આટલું મૂલ્ય, 2 અને 8 ની વચ્ચેનું મૂલ્ય લેવાનું. તો 2 અને 8 ની વચ્ચેનું મૂલ્ય આવશે તમારી જોડે 6, અને 3 અને 1 ની વચ્ચેનું મૂલ્ય એટલે આવશે 2, 3. આનો જવાબ આવ્યો 3. ક્લિયર,
लेकिन m बराबर तमारो जोडायो 3 હવે આપણું સમીકરણ y બરાબર mx plus c m ની વેલ્યુ કેટલી આવી તો 3 આવી આપણી જોડે x m નો m રહ્યો plus c ની વેલ્યુ કેટલી આવી minus 1 આવ્યું માટે તમારો જવાબ આવ્યો 3x minus 1 y બરાબર mx 3x minus 1 આ જવાબ આવી ગયો પાછો જુઓ એનો એજ હેલો બરાબર તો આવડે આ બધી વસ્તુ આપણને હે चलो एक बीजो दाखलो करी पड़े अगर ओके चलो अहीं अगर मान लो के प्लस 2 लेव छु बराबर प्लस 2 तो हवे जवाब लाओ चलो प्लस 2 ली तो शू थाय ये जोईए चलो जीरो जीरो लीए तो अहीं आगळ 2 जवाब आवे 1 लीए तो 3 ने 3 एका 3 3 ने 5 आवे छे 2 लीए 3 2 ना 6 6 ने 2 8 आवे छे 3 तारी 9 10 ने 11 आवे छे बराबर 4 तारी 12 12 ने 12 ने 2 14 आवे छे बराबर चलो हवे आनो ग्राफ दोरीए चलो एक बे त्रण चार पांच चार सुधी छे आपणे बराबर एक बे चार पांच सात बार तेर ने चौद चलो जीरो x 0 લઈએ તો અહીંયા ઘરે કેટલા પર આવે છે y બરાબર આપણને કેટલાય મળે છે બીજી પેન લેવું એટલે તમને અંદાજ આવે y બરાબર આપણને મળે છે 2 એટલે અહીંયા ઘરે આપણે ગ્રાઉન્ડ કર્યું 1 લઈએ છે તો 1 લઈએ છે તો આપણને વેલ્યુ મળે છે અહીંયા ઘરે 5 પર 2 2 પર અહીંયા ઘરે વેલ્યુ મળે છે આપણને 8 પર બરાબર 3 3 એ વેલ્યુ આપણને મળે છે 11 પર બરાબર ચલો અને 4 4 પર વેલ્યુ આપણને મળે છે 14 क्लियर अब यहां का थी लाइन हूं ड्रॉ करू छु आ रही थे अहीं थी आई लाइन ड्रॉ करो ने कोई पण एक बिंदु मथी लंबात दोरी दो कोई पण लाइन थी दोरसो तो चालसे तमारी जोड़े पेलो ग्राफ पेपर होय એટલે તમે આરામ થી એને ગણતરી કરી શકો છો આ વાત ઠીક થયો આંતરછેદ અહીં કેટલો થયો c બરાબર +2 થયો ક્લિયર સમજ પડી તો +2 જવાબ આવી ગયો આ જોઈ લો હવે કરા tan થી તમારો કેટલો આવજો તા આવજો કોઈ પણ બિંદુ લઈ લો એવું નથી કે આ બિંદુ લઈ ચલો આ થીટા શોધો તો અહીં તમે જોશો કે અહીંયા આગળ 5 પર હતી વેલ્યુ બરાબર 5 થી અહીંયા આગળ થી 11 પર 5 માંથી 11 એટલે tan થીટા બરાબર 11 ઓછા 5 ભાગ્યા આંતર કેટલું થયું અહીંયા થી 3 અને અહીંયા આગળ 1 પર 1 પર હતો 5 બરાબર તો અહીંયા આગળ 3 3 માંથી 1 વાત કરીશું અહીંયા આગળ થશે તમારો 6 ભાગ્યા 2 તો 3 બરાબર m આવી ગયો તો જવાબ આવી ગયો આપણે જોડે y બરાબર m ની જગ્યાએ 3 x નો x plus c c બરાબર plus 3 સોરી plus 2 2 આવ્યો જવાબ બરાબર ક્લિયર જોઈ લો પાછો જવાબ એનો એ જ આવી ગયો હેલો ઓકે કોઈ કન્ફ્યુઝન આમાં તો હવે તમારા માઇન્ડ અંદર શું રહેવું જોઈએ કે જ્યારે જ્યારે કોઈ પણ આલેખ ઉગમ બિંદુમાંથી નીકળતો હોય અથવા તો એ y અક્ષ છેદતો હોય અથવા તો x અક્ષ છેદી છે પોઝિટિવ સાઇડ પણ છેદી શકે છે નેગેટિવ સાઇડ પણ છેદી શકે તો એનું સમીકરણ હંમેશા આ યાદ રખાય શું યાદ રાખવું છે y બરાબર mx plus c જ્યાં m શું બતાવે એ tan થીટા tan થીટા બરાબર m આ તમને સુધારવું જોઈએ ને સી સી ની વેલ્યુ પણ તમે રીતે શોધી શકો બરાબર ચલો આટલું ચલાવ્યામાં કોઈ કન્ફ્યુઝન હોય મને કહી દો પછી આપણે આગળ વધીએ બોલો છે કોઈ કન્ફ્યુઝન ઓકે તો ઓકે ચલો હવે આગળ વધીએ હવે આ બધા આલેખના પ્રકાર છે જુદા જુદા બરાબર આલેખના આકારને બધું યાદ રાખજો સુરેખા માટે જ આ સૂત્ર વપરાય હો દરેક જગ્યાએ નહીં ચલો પછી એક શબ્દ આવશે પરવલય પરવલય એટલે વળાંક જેવો થશે કર્વ આવે અને પરવલય કહેવાય બરાબર મેસ વાળા તમે આગળ ભણો મેસમાં જ્યારે તમે આગળ વધશો ત્યારે બધી વસ્તુ તમે જોશો
અત્યારે ફિઝિક્સ માં અમુક અમુક જગ્યાએ આવે છે એટલે હું તમને બતાવી દઉં છું કે ભાઈ આ રીતના ગ્રાફ આવે છે. અને યાદ રાખજો સમય એ હંમેશા એક્સ અક્ષ પર જ લેવાય. હું ચલો સપોઝ માની લો કે y બરાબર 1/x નો આલેખ આપણે દોરો છે, આલેખ દોરો, અથવા તો હું આમ પણ કહી શકું y બરાબર x રેઝ ટુ માઇનસ 1 નો આલેખ. તમે જ્યારે આગળ વધશો ત્યારે n ઇઝ ઇક્વલ ટુ n 0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t આ એક સમીકરણ આવે છે. અહીં તમે જો આ અચળાંક છે n બરાબર e રેઝ ટુ, તો એનો મતલબ કે x ની જે રીતે માઇનસ 1 ઘાત હોય એ રીતે માઇનસ ઘાત વાળા પદ હોય એમના આલેખ કેવા આવે એનો આકાર તમને ખબર પડી જાય. તો એ પરીક્ષામાં જ્યારે તમને આકાર આપ્યો હોય તો તમે આ આલેખ જાણતા હોય તો આ આલેખ આરામથી સમજી શકો. સમજ પડે? તો આજે એ ગ્રાફ આપણે પહેલા જોઈએ છે. બરાબર, બેઝી ને બધું ભૂલ એવું મગજમાં ના આવ્યો છો. બરાબર, તો કેવી રીતે આવે છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચલો પહેલા પેલું એક બોક્સ બનાવીએ આપણે. બરાબર, આ તમે બધું ભણીને આવ્યા છો પણ કેવું એ વખતે કેવું હોય, એ વખતેનું માઇન્ડ આપણું કેવું હોય કે નાનું માઇન્ડ હોય, એ વખતે આપણે વિચારતા ના આવીએ કે આપણે શું કરવાનું, શા માટે આવું કરાવે છે. બરાબર, ચલો હવે એક્સ ની વેલ્યુ અહીંયા આગળ આપણે 0 નહીં લઈએ, 0 લઈશું અથવા તો 0 લઈ લો. ચલો એક્સ ની વેલ્યુ 0 તો આ ઇન્ફાઇનાઇટ થઈ જાય. યાદ છે ને 1/0 કે 0 આવશે. શું આવશે બોલો? ફરીને 1/0 વેલ્યુ શું થાય? ઝીરો અપોન 1 તો 0. બરાબર, 1/0 દેટ મીન્સ કે ઇન્ફિનિટી, જે અવ્યાખ્યાયિત છે એટલે બધું બહુ લાંબુ મૂલ્ય થાય. ચલો x બરાબર તમે માની લો કે 1 લો છો તો અહીંયા આગળ 1/1 એટલે 1 જ આવશે. બરાબર, ચલો x બરાબર તમે 2 લીધું તો 1/2 લો છો એટલે અહીંયા આગળ અહીં વેલ્યુ તમારી થશે કેટલી થશે, અહીંયા આગળ 1/2 એટલે કે 2 લઈએ એટલે 1/2 થશે. 1/2 લઈ લો. ચલો 4 લો તો 1/4 થશે. બરાબર, 1/4 થઈ જશે ને. ચલો 8 લો તો અહીંયા આગળ શું લખાશે? 1/8 આવું લખાશે. હવે આનો આલેખ દોરવો હોય તો શું થાય જો, હવે x બરાબર અહીં જ્યારે 0 મૂકો છો, x 0 હશે તો આ શું થાય છે? ઇન્ફિનિટી, એટલે અહીંયા આગળથી બહુ દૂર જતું રહે, આપણને ખબર જ નહીં પડે કે શું થાય છે. હવે x બરાબર અહીં આગળ 1 લઈએ, અહીં 2 લઈએ, અહીં 3 લઈ લો, અહીં 4 છે, અહીં 5 છે, અને અહીંયા આગળ છે 6 આ 7 ને 8. તો જો 1 માટે અહીંયા આગળ તમે એમ વિચારી શકો કે આ 1 નું કોલમ છે, આ 1 નું કોલમ થોડુંક મોટું લ્યો, આ 1 છે તો અહીં 1/2 થાય, એનું અડધું 1/4 થાય, અને એનું અડધું 1/8 થાય. આ રીતે થાય. તો જ્યારે 1 લોસો તો એની મૂલ્ય આવે છે અહીં 1/2 આવે છે. બરાબર, 2 લઈએ છે જ્યારે, સોરી 1 લઈએ તો 1 આવે છે, 2 લઈએ છે તો એની કિંમત આવે છે 1/2, એટલે આનાથી અડધું મૂલ્ય, આ બેનું અડધું મૂલ્ય અહીંયા આગળ આવી ગયું. બરાબર, ઉભા રહો, સોરી ફરી વાર કરીએ, આ કે તમને દેખાશે નહીં ફરી પાછું. જો આને હું થોડુંક મોટું કરીને બતાવું, આંકડા મોટા લઈએ ને એટલે એટલે પહોળા ને એવા લઈશ એટલે તમને અંદાજ આવશે. આ ઇન્ફિનિટી એનો મતલબ થયો. અહીં જુઓ, અહીંયા આગળ 2, 4, 6 અને 8. બરાબર, આ 0. હવે મેં આ લીધું છે 1, તો આ થશે 1/2, અને આનું અડધું થશે 1/4, અને આનું અડધું થશે 1/8. ચલો 0 તો એ ઇન્ફિનિટી, એ આપણને અંદાજ જ નથી કેટલે સુધી જવાનું છે, એ તો ઉપર સુધી જવાનું. બરાબર, 0 તો ઇન્ફિનિટી હશે, 1 તો અગર આઈ થિંક આ 1 છે તો 1 એ 1 અગર એક પોઈન્ટ આપણે મળશે. બીજો કલર લઈ લે. ચલો 2